गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण आठ विषय गणित प्रकरण छ वर्ग ने वर्गमूल। विद्यार्थी मित्रों, स्वाध्याय 6.3 में आपणे अविभाज्य अवयवनी रीते वर्गमूल शोधवानी रीत शीखी गया। तो हवे आपणे वर्गमूल शोधवा माटे नी नवी रीत छे के भागाकारनी रीते वर्गमूल शोधवू। चलो भागाकारनी रीते वर्गमूल शोधता पहला आपणे एक बीजी बाबत शीखीए। जुओ, नानामां नानी त्रण अंको वाली पूर्णवर्ग संख्या 100 छे अने आ जे 100 छे तेनुं वर्गमूल केटलुं मळे छे? 10 मळे छे। 100 वर्गमूल केटलुं मळे छे? 10। मोटामां मोटी त्रण अंको वाली पूर्णवर्ग संख्या 961 छे अने एनुं वर्गमूल मळे छे आपणने 31। तेज रीते नानामां नानी चार अंको वाली पूर्णवर्ग संख्या 1024 छे अने तेनुं वर्गमूल आपणने मळे छे 32। त्यार पछी मोटामां मोटा चार अंको वाली पूर्णवर्ग संख्या 9801 छे अने तेनुं वर्गमूल मळे छे 99। तो आना परथी आपणे एम तारण काढी शकीए के जो एन अंको वाली पूर्णवर्ग संख्याना वर्गमूळनी संख्या जो एन बेकी संख्या होय, कई संख्या होय? बेकी संख्या होय, तो एन ना छेदमां बे अंक मळे। एटले अंकोनी संख्या केटली मळे? एन ना छेदमां बे जेटली। जेम के अहीं चार अंको हता तो चार ना छेदमां बे एटले बे दू चार एटले बे अंको मळे छे, बराबर। ते ज रीते जो एकी संख्या होय तो एन वत्ता एक ने छेदमां बे अंक मळे। जेम के अहीं त्रण अंको हता तो त्रण वत्ता एक एटले चार मळे, छेदमां बे एटले बे दू चार, अहीं जुओ बे अंक मळे छे। तो आ रीते याद राखवानुं छे कि ज्यारे बेकी संख्या होय तो एन ना छेदमां बे जेटला अंको मळे અને એકી સંખ્યા હોય તો એન વત્તા એકના છેદમાં બે જેટલા અંકો મળશે। જે સંખ્યાના વર્ગમૂળના અંકો દર્શાવે છે। હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતી વખતે બીજી એક બાબતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે। ચાલો જુઓ કે આપણે જ્યારે આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધતા હોઈએ તો ભાગ કઈ રીતે ચલાવવો? તો આ રીતે એક એકા એક, બે દુ ચાર, ત્રણ તાલી નવ, ચાર ચોક સોળ, પાંચ પચાસ પચીસ, છ છંગ છત્રીસ, સાતું સત્યા ઓગણપચાસ, આઠું અઠિયા ચોસઠ અને નવે નવે એક્યાસી, આ જ પ્રમાણે આપણે ભાગ ચલાવવાનો છે, બરાબર। આપણે અગાઉ ભાગાકારમાં આ રીતે ધારો કે આઠનો ભાગ છે એ બે વડે ચલાવવો હોય તો આપણે બે ચોક આઠ આ રીતે ભાગ ચલાવતા હતા, તો બે અને ચારનો ગુણાકાર આઠ થાય એ રીતે। પરંતુ આપણે અહીં એ રીતે ભાગ ચલાવવાનો નથી, આપણે ભાગ ચલાવતી વખતે આ ઘડિયાનો ઉપયોગ કરવાનો છે। કારણ કે વર્ગમૂળ એટલે સંખ્યા જોડીમાં હોવી જોઈએ, એટલે આપણે જોડીમાં જ અંકો લેવાના છે, બરાબર। આ રીતે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 6.4માં આ બાબતને વધુ સ્પષ્ટ રીતે સમજીએ। તો એનો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો, જેમાં પહેલી સંખ્યા છે 2304। વિદ્યાર્થી મિત્રો, રીત ખૂબ જ સહેલી છે પરંતુ થોડું ધ્યાન આપવાનું જરૂરી છે, બરાબર। તો તમે બે ત્રણ દાખલાઓ જોશો એટલે ખ્યાલ આવી જશે। તો આપણે પહેલો દાખલો જોઈએ, 2304। તો ચાલો આપણે દાખલા નંબર એકની શરૂઆત કરીએ। તો પહેલી સંખ્યા છે 2304। હવે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતી વખતે જમણી બાજુથી બે બેની જોડીમાં સંખ્યાનો ભાગ ચલાવીશું। આ રીતે બે બેની જોડીમાં બરાબર ભાગ ચલાવવાનો છે। ચાલો હવે આ ઘડિયો બોલવાનો છે 23 કરતાં વધવો જોઈએ, નહીં તો ચાર ચોક સોળ ને પાછું પાછું 25, અહીં 25 વધી જાય છે એટલે ચાર ચોક સોળ, એટલે અહીં ચાર, ઉપર પણ ચાર અને ફરી પાછો અહીં નીચે પણ ચાર લખવાનો છે, બરાબર। અહીં લખીશું ચાર ચોક સોળ। હવે 23માંથી 16 શું કરવાના છે? બાદ કરવાના। તો ચાલો 23માંથી 16 બાદ કરો એટલે જવાબ મળે 7। હવે ઉપરથી પહેલા ભાગાકારમાં શું કરતા હતા? એક જ સંખ્યા ઉતારતા હતા, બરાબર। અહીં એવું નથી, અહીં બંને સંખ્યા જોડીમાં જ ઉતારવાની છે, જે આપણે આ લીટી વડે દર્શાવેલ છે, બરાબર, એટલે 04। અહીં અંકોનો શું કરીશું આપણે? સરવાળો, તો 4માં 4 ઉમેરો એટલે 8 મળે। હવે અહીં જોઈએ તો શેષમાં છેલ્લો અંક 4 મળે છે, એટલે આપણે 8ની પાછળ
એવી સંખ્યા લખવાની છે કે જેથી મળતો એકમનો અંક કયો હોય, ચાર, તો ચાર માટે કયા કયા અંકો છે, બે અથવા તો આઠ, બરાબર, બે અથવા તો આઠ. તો આપણે આ આઠની પાછળ બે અથવા તો આઠ લખવાના છે, તો બે લખવો કે આઠ લખવો, બરાબર, તો તેને કઈ રીતે ચકાસવું, આ બેની નજીકનો અંક કયો છે, બરાબર. તો જો આપણે આઠવટિયા ચોસઠ બોલીએ તો એ સિત્તેરની વધુ નજીક આવે, બરાબર, એટલે એને અહીં અંક કયો આવશે, આઠ, તો ઉપર પણ આવશે આઠ, અને એ જ આઠ ફરી પાછો અહીં નીચે પણ લખાશે, અહીં સરવાળો કરવાનો, બરાબર, આઠ ને આઠ સોળ, વધી એક, આઠ ને એક નવ, છન્નું થયા, અને અહીં આ બેનો ગુણાકાર લખવાનો, તો આઠવટિયા ચોસઠ, વધી પડશે છ, આઠવટિયા ચોસઠ, ચોસઠ ને છ સિત્તેર, બાદબાકી કરો ઝીરો ઝીરો ઝીરો. જુઓ, માટે આપેલ સંખ્યા 2304 જે છે એનું વર્ગમૂળ આપણને મળે છે કેટલું, 48. તો ખૂબ જ સરળ રીત છે, થોડી બાબતનું ધ્યાન રાખવાનું છે, તો આ દાખલા સરળતાથી ગણી શકાય એમ છે. હવે બીજી સંખ્યા આપી છે 4489, બરાબર, ફરી પાછા આપણે ભાગ ચલાવીશું 4489 જોડી કેટલા કેટલાની બનાવવાની છે, બે બેની જમણી બાજુથી, તો અહીં 44 મળે છે. આ ઘડિયામાં 44 કરતા વધી ન જાય ત્યાં સુધી બોલીએ આપણે, તો 6 6 36, 7 7 49, એટલે ભાગ ચાલશે કેટલા વડે, 6 વડે, અહીં 6 ઉપર પણ 6 અને ફરી પાછા નીચે પણ પ્લસ કરીને 6, અહીં ગુણાકાર લખીશું 6 6 36, બરાબર. ચાલો આ બેનો સરવાળો કરો તો 6 ને 6 12 મળે છે. અહીં 44માંથી 36 બાદ કરીશું, તો 44માંથી 36 બાદ કરતા આપણને મળે 8, ઉપરથી નીચે ઉતરશે 89, બરાબર. હવે અહીં એકમનો અંક કયો મળે છે, 9 મળે છે, અહીં છેલ્લા અંકો જ છે ને, એટલે એ ચેક કરી લેવું, તો છેલ્લો અંક 9 છે, તો 9 આપણને સામા મળે છે, 3 4 9 અને બીજું 7 7 49, તો 3 વધુ નજીક છે કે 7 વધુ નજીક છે એ જોઈએ, તો 12નો ઘડિયો બોલવાનો, અહીં 88 કરતાં વધવો ન જોઈએ, તો 12 7 84, 7 એટલે 7 લખીશું, તો અહીં 7, ઉપર પણ 7 અને નીચે પણ 7, બરાબર. અહીં સરવાળો કરીશું 7 ને 7 14, વધી 1, 7 2 14 ને 1 15, વધી, સોરી, સરવાળો કરીએ છીએ તો 14 વધી 1, એટલે 2 ને 1 3 અને 1, એટલે મળ્યા 134, અને અહીં ગુણાકાર લખવાનો છે, તો 7 7 49, વધી 4 પડશે, 7 2 14, બરાબર, 14 ને 4 18, વધી 1, 7 1 7 ને 1 8, જો 889 મળી ગયા, તો અહીં જવાબ મળશે 0 0 0. માટે વર્ગમૂળમાં 4489, તો એનું વર્ગમૂળ આપણને કેટલું મળી જાય છે, 67 છે ને, ખૂબ જ સરળ રીત, બરાબર, આવડી જાય એવી જ છે, ફરી પાછા ધ્યાન આપજો એટલે આવડી જ જશે. હવે આપણે 3481 વર્ગમૂળ મેળવવું છે, બરાબર, જોડી કેટલા કેટલાની બનાવવાની છે, બે બેની, તો પાછળથી બે બેની જોડી બનાવીશું. ચાલો હવે ઘડિયો કયો બોલવાનો છે, તો અહીં 34 કરતાં વધી ન જાય તે રીતે, પરંતુ ઘડિયો આ બોલવાનો છે, બરાબર, આપણે કે 4 4 16, 5 5 25, 6 6 36 વધી જાય છે, તો ભાગ આ રીતે ચાલે છે, 5 5 25, એટલે અહીં લખીશું 5, ઉપર પણ 5 અને ફરી પાછા નીચે પણ 5, અહીં બેનો સરવાળો 5 ને 5 10, ત્યારે અહીં લખવાનો ગુણાકાર બંનેનો પાછું પાછું 25. ચલો બાદ બાકી કરો, 34માંથી 25 બાદ કરો એટલે 9 મળે, ઉપરથી બે અંકો સાથે જ ઉતરશે, બરાબર, 81. હવે અહીં છેલ્લો અંક 1 છે, બરાબર, તો 1 વાળી સંખ્યાઓ કઈ કઈ છે, તો 1 1 1 અને 9 9 81, જુઓ એમાં એકમનો અંક 1 મળે છે, એનો અર્થ કે આપણે 10ની પાછળ 1 અથવા તો 9 મૂકવાના છે, તો 1 વધારે નજીક છે કે 9 વધારે નજીક છે, તો તેના માટે શું કરીશું, તો 10નો ઘડિયો બોલીશું, 98 કરતાં વધવો ન જોઈએ, તો 10 99 90, એટલે અહીં 9 મૂકીશું, તો ઉપર પણ 9 લખાશે અને ફરી પાછા નીચે પણ 9 લખાશે. અહીં આ અંકોનો સરવાળો 9 ને 9 18, વધી 1, 0માં 1 ઉમેરો 1 અને 1 118, જ્યારે અહીં ગુણાકાર લખીશું 9 9 81, વધી 8 પડશે, 9નો 0 સાથે ગુણાકાર 0, ઉપરના 8 ઉમેરીશું તો 8 થશે, બરાબર, અને 9 1 9 1 9. ચાલો બાદબાકી કરો, તો 0 0 0. માટે
3481 છે એનું વર્ગમૂળ આપણે શોધીએ તો કેટલું મળે છે આપણને 59 મળે છે તો છે ને સરળ રીત બરાબર આવડી જાય એવી છે તો હવે જુઓ દાખલા નંબર 4 529 નું વર્ગમૂળ શોધવું છે તો આપણે જોડી જમણી બાજુથી બનાવવાની છે પાછળના બે અંકો અહીં એક જ અંક છે બરાબર હવે 5 કરતાં વધવું ન જોઈએ એ રીતે આગળિયો બોલીએ તો 2 દુ 4 ને 3 ટાલી 9 વધી ગયા તો ભાગ આ રીતે ચાલશે 2 દુ 4 એટલે આપણે અહીં લખીશું 2 ઉપર પણ 2 અને નીચે અહીં પણ 2 અહીં 2 નો સરવાળો 2 અને 2 4 જ્યારે અહીં ગુણાકાર લખીશું તો 2 દુ 4 પાંચમાંથી 4 બાદ કરો એટલે 1 ઉપરથી બંને અંકો સાથે ઉતારીશું અહીં 29 હવે છેલ્લો અંક જોઈએ તો 9 આવે છે બરાબર તો 9 કયા કયા અંકોમાં મળે છે તો 3 ટાલી 9 અને બીજું 7 × 7 = 49 એટલે કે 3 અને 7 તો એ બે પૈકી કોણ વધુ નજીક છે એની ચકાસણી કરવા માટે 4નો ઘડિયો બોલીશું 12 કરતાં વધવો ના જોઈએ તો 4 તાલી 12 એટલે કે 3 વધુ નજીક છે ને તો અહીં 3 અને ઉપર પણ 3 તો ફરી પાછા અહીં નીચે પણ 3 લખાશે ચલો સરવાળો કરો તો 46 અને અહીં લખવાનો છે ગુણાકાર 3 ટાલી 9 બરાબર અને 4 તાલી 12 બાદબાકી કરો 0 0 0 બરાબર માટે 529 જે છે એનું વર્ગમૂળ આપણને કેટલું મળે છે તો ઉપર મળ્યો જવાબ કેટલું 23 તો આ થયું 529નો વર્ગમૂળ હવે અહીં એક બાબત જો આપણે શીખીએ તો આપણને કંઈક નવું તારણ મળે એવું છે કે અહીં મળતા અંકો જે છે એ ઉપરના અંકો કરતાં બમણા હોય છે જુઓ 48 ના બમણા 96 67 ના બમણા 134 59 ના બમણા 118 અને 23 ના બમણા 46 થાય છે બરાબર તો હવે આપણે દાખલા નંબર 5 થી આગલા વિડીયોમાં એની સમજ મેળવીશું